બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડાઓ આજે પણ કચરાના ઢગમાં જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગામડાઓને ડિજિટલ બનાવી ગામડાનો વ્યક્તિ પણ સુખ શાંતિનો અનુભવ કરે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ગામડામાં પાકા રસ્તા હોય, પાણીના નિકાલ માટે ગટર લાઈન હોય, રાત્રે ગામમાં અજવાળું રહે તે માટે શેરીએ શેરીએ સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા હોય, ગામમાં બગીચો હોય, વૃદ્ધો અને બાળકો માટે બેસવા રમવાની વ્યવસ્થા હોય, બસ આવા જ સપના આજે પણ ધાનેરા તાલુકાના ગામડામાં વસતા લોકો જોઈ રહ્યા છે. આજે વર્ષો થવા આવ્યા પંચાયત રાજને છતાં આજે પણ ધાનેરા તાલુકાના ગામડાની હાલત એ જ છે. ના તો સફાઈની વ્યવસ્થા કે ના ગટરની વ્યવસ્થા, બસ એ જ હાલત આજે પણ છે. ગામડાની જે વર્ષો પહેલા હતી તે જ હાલત અત્યારે છે. ભાજપ સરકારનું સૂત્ર છે વિકાસશીલ ગુજરાત, પણ જો ધાનેરા તાલુકાના ગામડાની મુલાકાત લેવા સરકાર આવે તો અહીં વિકાસની પીપુડી વાગતી બંધ થઈ જાય તેમ છે. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં આવે છે અને અલગ અલગ યોજના થકી આ ગ્રાન્ટ કે યોજનાઓ પંચાયતને અપાય છે, પરંતુ વિકાસના કામોમાં દાગ લગાડતી ટકાવારીના કારણે ગામડાની વ્યવસ્થામાં કોઈ ફરક પડતો નથી. નીચેથી ઉપર સુધીની ટકાવારીના લીધે વિકાસના કામ માત્ર કરવા ખાતર થાય છે. અલગ અલગ વિભાગમાં ગ્રાન્ટની ટકાવારી આપતા છેલ્લે નજીવી કિંમત વધતા રોડ રસ્તા માત્ર ગણતરીના દિવસોમાં તૂટી જાય છે. કેટલાક ગામોમાં આજે પણ લાખો રૂપિયાના રાજીવ ગાંધી આવાસ યોજના અધૂરી પડી છે. રેન બસેરા હોય કે પતરાના શેડ, કોઈને કામ લાગે તેવી હાલતમાં નથી. ગામડાની ગંદકી અને કચરાના ઢગ આજે પણ ગામડાની દુર્દશાની ગવાહી આપી રહ્યા છે. જ્યારે ગામડાના વિકાસને લઈ ધાનેરા તાલુકાના જાડી ગામના સેવાભાવી આગેવાન હરનાથભાઈએ અવાજ ઉપાડ્યો છે અને દાવા સાથે કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યની સૌથી ભ્રષ્ટ કચેરી હોય તો તે છે ધાનેરાની તાલુકા પંચાયત કચેરી. વિકાસના કામોની સાથે આવાસ યોજનામાં પણ ભ્રષ્ટાચારના લીધે વિકાસ રૂંધાઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. ધાનેરા તાલુકાના છેલ્લા 20-25 વર્ષથી જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. નરેન્દ્રભાઈ મોદીએ એવું વિચાર્યું કે દરેક ગામડું એકદમ સુખી અને સ્વચ્છ અને સરસ હોવું જોઈએ, પણ છેલ્લા 20-25 વર્ષથી હું ધાનેરા તાલુકાની બધા જ ગામડા નિહાળું છું તો તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારના કારણે ગામડાનો વિકાસ બિલકુલ રૂંધાઈ ગયો છે. તાલુકા પંચાયતમાં જે તે અધિકારીઓ 1 કે 2% કે 5% જે લેતા હોય એના કારણે નીચેવાળો તમામ સ્ટાફ ભ્રષ્ટાચાર કરે છે, જેના કારણે તમામ ગ્રાન્ટ વેડફાઈ જાય છે. એક વર્ષમાં દરેક ગ્રામ પંચાયતની જનસંખ્યાના આધારે 20-25 લાખ રૂપિયા આવે તો 5 વર્ષની અંદર 1 કરોડ કરતાં વધારે રકમ વપરાય, છતાં ગામનો વિકાસ 0-0 જ છે. અને એવું કોઈ ગામ નથી કે જેની અંદર વિકાસ થયો હોય. ઘણા મોસ્ટલી તમે આ વડોદરા એવા ગામ જોઈ લો અથવા પાલનપુર વડગામ તાલુકાના ગામડા જુઓ તો ત્યાં વિકાસ દેખાઈ રહ્યો છે. ધાનેરાની અંદર નકરો ભ્રષ્ટાચાર છે. સામાન્ય તમે જોઈ લો, ઇન્દિરા આવાસ હોય, સરદાર આવાસ હોય કે પંડિત દીનદયાળ આવાસ હોય, એની અંદર 20-25 હજારનો વહીવટ થતો હોય. સંડાસ હોય તો સંડાસની અંદર 1000-1500 રૂપિયાનો વહીવટ થાય તો કામ કેથી થાય? કામ થાય જ નહીં. રોડની વાત આવે તો રોડની અંદર ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટરો અને ટીડીઓ અધિકારીઓ તમામ મિલી ભગતના કારણે તમામ રોડ જે બને એક જ વર્ષમાં તૂટી જાય, એટલે વિકાસ એના કારણે ટોટલી રૂંધાઈ ગયો છે. અહીંની પ્રજા અભણ હોવાના કારણે આગળ કંઈ કમ્પ્લેન કરી નથી શકતી. વહીવટીકર્તાઓ અને એ લોકો બધા ભેગા મળીને ચરવાનો ધંધો કરી રહ્યા છે. મુખ્ય આ બધા બિંદુઓના કારણે તાલુકાનો વિકાસ રૂંધાઈ ગયો છે. તમે સમજી લો કે એવું કોઈ એક 5 ગામ તમે બતાવો 70 મોદી કે એનો બરાબર વિકાસ થયો હોય. તમે સ્ટ્રીટ લાઈટની વાત કરો તો ગામડે રાત્રે અંધારાથી જ જીવતા હોય છે. એક બી ગામડો એવો નથી કે એની અંદર 100% લાઈટ હોય. આ બધા ઇસ્યુ ઘણા છે અને ભ્રષ્ટાચાર દૂર નહીં થાય ત્યાં સુધી કશું જ વિકાસ થવાનો નથી. ધાનેરાની તાલુકા પંચાયત જેટલી ભ્રષ્ટ તાલુકા પંચાયત કદાચ ગુજરાતમાં કોઈ નહીં હોય એવું હું દાવા સાથે કહું છું. જે યોજનાઓ માટે જે ગ્રાન્ટ વપરાવી જોઈએ એ વપરાણા વગરથી નાના ઉપડી જાય છે. ઘણી જગ્યાએ આવા બન્યા છે અને સરકાર જો આની તપાસ કરે તો 100% કેટલા તથ્ય બહાર આવે એમ છે. ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતમાં 77 ગામડાઓનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન આવાસની વાત હોય કે સ્વચ્છતાની કે પછી વિકાસના કાર્યની, વ્યક્તિ દીઠ અને ગામડાની વસ્તી પ્રમાણે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે ધારાસભ્ય સંસદ સહિતની ગ્રાન્ટો ગામડાના વિકાસ માટે આપતી હોય છે, પણ પરિણામ આજે જેવું જોવે તેવું મળતું નથી. આજે પણ ગામડાઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આજે એક પણ ગામમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી. જ્યારે સામાજિક આગેવાન હરનાથભાઈએ ધાનેરા તાલુકાના તમામ ગામડાની માહિતી અધિકાર મુજબ માહિતી માંગી સાચી હકીકત બહાર લાવવા માટેની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત પંચાયત વિભાગના નિયામક તેમજ કોર્ટ સુધી જવાની પણ તૈયારી હરનાથભાઈએ બતાવી છે.
પહેલા વખતમાં મેં એક વખત અરજી કરીને માહિતી માગેલી હતી કે આ જે જે ગામની અંદર વિકાસના કામો થયા એની માહિતી આપો, તો એ લોકો કાગળ અભરાઈએ કરી નાખ્યો હતો. એના પછી આ વખતે ફરીથી મેં આરટીઆઈની અરજી કરેલી છે, એની અંદર એ લોકો જો મને માહિતી નહીં આપે તો હું 100% નિયામકમાં જઈશ અને એ કોર્ટમાં મામલો લઈ જઈશ. કેમ કે સરકારના જે નાણાં હોય છે એ પ્રજાના હિત માટે વાપરવાના હોય છે, છતાં આ કટકી કરીને ઘેર ભેગા કરી નાખતા હોય છે બધા અધિકારીઓ ભેગા થઈને.